डोंट वरी मिस्टर मेहता, सैटरडे ना डिलीवरी थई जशे। मिस्टर मेहता हूँ तमने थोड़ी वार रहीने पछी फोन करूँ छूं। घनश्याम, घनश्याम, हमारी ऑफिस की हालत देखाई छे। यू नो वेरी वेल कि मने गंदगी पसंद नथी। બધોજ કચરો ડસ્ટબિનમાં નાખવામાં કેમ નથી આવતો? કેટલી વાર મેં તમને કહ્યું છે કે સવારના આવતાની સાથે સૌથી પહેલા મારું કેબિન સાફ કરવાનું? પુનિત, પેલી છોકરીને આજે ને આજે જ રસ ટિકેટ કર। મારી ઓફિસમાં કેરલેસ અને ઇનડિસિપ્લિન કેન્ડિડેટ માટે કોઈ સ્થાન નથી। You know very well. Please immediately take her. તમને લોકોને કદાચ આશ્ચર્ય થતું હશે કે આ માણસ આટલો બધો એક્સ્ટ્રીમિસ્ટ કેમ છે, પણ હું નાનો હતો ને ત્યારથી જ ગાંધીજીના નિયમોને હું માનતો હતો। એમણે દેશને સંદેશો આપ્યો છે કે ના ગંદકી કરીશ, ના કરવા દઈશ, એન્ડ આઈ બિલીવ ક્લીનલીનેસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ્સ ધ સક્સેસ। પછી ઘર હોય કે ઓફિસ, બહાર પણ જાઓ છો ને કોઈને ગંદકી કરતા જોઉં છો ને, તમારાથી સહન નથી થતું। હા, હું જાણું છું કે લોકો પાછળથી મારી પીઠ પાછળ હસે છે, લોકો મારી મજાક ઉડાવતા હશે કે શું આખો દિવસ બસ સાફ સફાઈની વાતો કરતો હોય છે, પણ પ્રશ્ન અહીંયા સાફ સફાઈનો નથી, ગંદકીનો છે। અને ગંદકી કચરાની હોય કે પછી સંબંધોની, જન્મથી જ એક ગંદકી ભરેલા સંબંધ સાથે મોટો થયો છું। મારા પપ્પાની વાત કરી રહ્યો છું, નફરત કરું છું એમને। આશ્ચર્ય થયું, શોક લાગ્યો। સચ્ચાઈ જાણશો ને તો તમે પણ મારી સાથે રહેશો। એ માણસે હાલ સુધી મને મારા માથી દૂર રાખ્યો છે। હું તો મારી માનું નામ સુધા નથી જાણતો। જ્યારથી મોટો થયો છું ત્યારથી હું એમને પ્રશ્ન કરી રહ્યો છું કે પ્લીઝ મને મારા માં વિશે કહો। હું રડતો કગળતો એમની સામે વિનંતી કરતો કે પ્લીઝ મને મારા માં વિશે જણાવો, પણ એ માણસના પેટનું પાણી નથી હલતું। વૈભવના બધા જ સાધન સામગ્રી આપી બસ મારું ધ્યાન ભટકાવતો રહ્યો। મેં બનતા બધા જ પ્રયત્નો કર્યા, પણ એ માણસે પૂરી પૂરી તાકાત લગાડી દીધી કે મને ખબર ના પડવી જોઈએ કે મારી માં કોણ છે, કોણ છે મારી માં, ક્યાં છે મારી માં, કેવી દેખાય છે, ઈ છે કે નહીં। આજ પ્રશ્નો મને દિવસ રાત હેરાન કરે છે, એટલે જ હવે હું અહીંયા રહેવા નથી માંગતો। હું યુએસ જતો રહીશ, પણ મારા લાઈફનું બસ એક જ ધ્યેય છે, મારી માં, અને એ હું હાસિલ કરીને જ રહીશ।